જિલ્લા પંચાયતમાં 15 નાણાં પંચની ગ્રાન્ટમાંથી 12 ટ્રેક્ટર ટ્રોલી અને 7 નવી એમ્બ્યુલન્સનું આજે જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલ કારા સહિતના સભ્યોએ વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું. જિલ્લા પંચાયત ખાતે 12 જેટલી ટ્રેક્ટર ટ્રોલી અને 7 નવી એમ્બ્યુલન્સનું વિધિવત રીતે આજે લોકાર્પણ કરવા માટેનો એક સમારોહ યોજવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિતના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં લીલી ઝંડી ફરકાવી 7 નવી નોકોર એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમની સાથે 12 જેટલી ટ્રેક્ટર ટ્રોલીને પણ સફાઈ ઝુંબેશ માટે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના અધ્યક્ષ પારુલબેન કરાએ આમતક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે કુલ મળીને 52 જેટલી નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ થયું છે. 64 નવી એમ્બ્યુલન્સ વિધિવત રીતે કાર્યરત થઈ રહી છે અને 12 ટ્રેક્ટર ટ્રોલીનું પણ વિધિવત લોકાર્પણ થયું છે. ખાસ કરીને સ્વચ્છતા અભિયાન ઝુંબેશને વેગ આપવાના હેતુ સાથે આ ટ્રેક્ટર ટ્રોલી અલગ અલગ જગ્યાએ વિતરણ કરવામાં આવી છે. ખાસ કરીને 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી આ એમ્બ્યુલન્સ અને ટ્રેક્ટર ટ્રોલીની સુવિધા સમગ્ર જિલ્લામાં ઉપલબ્ધ બનાવવામાં આવી રહી છે. સ્વચ્છતા અને આરોગ્યની સેવા શુદ્ધ બને તેવા આશય સાથે આ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી વાત તેમણે ઉચ્ચારી હતી. જે 10 ગામોમાં ટ્રેક્ટર ટ્રોલી આપવામાં આવ્યા. અમારા જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જે સ્વચ્છ ભારતનો અભિયાન છે, એ અભિયાનને સફળ બનાવવા માટે અમે સતત જિલ્લા પંચાયત છે પ્રયત્નશીલ છે, જેના ભાગરૂપે આપણે 10 ટ્રેક્ટરનું આજે લોકાર્પણ કર્યું. અને જે આરોગ્ય સેવાઓ છે એ સુદૃઢ બને અને જે દરેકે દરેક પીએચસી છે એમને એમ્બ્યુલન્સ ઉપલબ્ધ થાય, જેથી કરીને કોઈ ગંભીર રોગના દર્દી હોય કે જેને ક્યાં અલગ બીજી જ હોસ્પિટલમાં જ્યારે રિફર કરવાના હોય છે ત્યારે જે કંઈ તકલીફ પડે છે તકલીફ ના પડે અને દર્દીનો જીવ બચી જાય એવા હેતુથી અમે આજે 7 એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કર્યું અને ટોટલ 52 એમ્બ્યુલન્સના લોકાર્પણ અત્યાર સુધીમાં થઈ ગયા છે. અને 12 જે એમ્બ્યુલન્સ છે એ હમણાંનું અમારું જે 15મા નાણાં પંચનું 23-24નું આયોજન છે એમાં 12 એમ્બ્યુલન્સનું અમે આયોજન કરી લીધું છે. એટલે ટોટલ 64 એમ્બ્યુલન્સ નવી દરેકે દરેક પીએચસીમાં નવી એકદમ ન્યૂ બ્રાન્ડ એમ્બ્યુલન્સ છે એ હવે ઉપલબ્ધ બની જશે.